હવે સામાન્ય કાર્યકર્તાઓની શરૂઆત કરી દીધી છે. ધન્વંતરી રથને લીલી ઝંડી આપ્યા બાદ હવે મેયરે આ રથની મુલાકાત પણ લીધી. રેડ ઝોનમાં રહીશને પ્રાથમિક સારવાર મળી રહી છે તે માટે ધન્વંતરી અને સંજીવની રથ શરૂ કરાયા છે અને આ રથ મારફતે યોગ્ય કામગીરી થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે મેયર નીકળી પડ્યા. 10 કન્ટેનમેન્ટ વિસ્તારમાં 4 રથ મળી 40 રથ ફાળવવામાં આવ્યા છે. દર 2 કલાકે રથ સ્થળ બદલી વધુ લોકોની ચકાસણી થાય તેવા પ્રયત્નો પણ કરી રહ્યું છે. રેડ ઝોનને ગ્રીન ઝોનમાં લાવવાનો આ પ્રયત્ન છે તેવો દાવો પણ થઈ રહ્યો છે. જો કે લોકડાઉનમાં મેયર બીજી વાર બહાર નીકળ્યા. આપણી સાથે મેયર છે કે જેમણે આ ધન્વંતરી રથ સંજીવની રથની શરૂઆત કરી હતી તેમની સાથે વાત કરીશું. મેયર, કયા પ્રકારનો આજનો આખો કાર્યક્રમ આપનો? આપ જાણો છો તે રીતે હર હંમેશ જે સરકારની વાત હોય, લોકોના સુધી પહોંચવાની વાત હોય તેમાં હંમેશા અગ્રેસર રહી છે તેવી સંવેદનશીલ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા એક માનવતાપૂર્ણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. માનવતાને અસર કરે તેના માટે થઈને જ્યારે કોરોના જેવી મહામારીમાં સમગ્ર ગુજરાત આજે ફેસ કરી રહ્યું છે એમાં અમદાવાદમાં 60% વધારે પોઝિટિવ કેસ આવ્યા છે. તો હવે જ્યારે જે કન્ટેનમેન્ટ ઝોન છે તેવા તમામ વિસ્તારમાં 40 ઝૂંપડપટ્ટી સ્લમ વિસ્તાર કે જે જગ્યાએ પ્રાથમિક સારવારની પણ જે લોકોને જરૂર છે તેવી તમામ જગ્યાઓ પર 20 ધન્વંતરી રથ અને 20 સંજીવની રથ એમ 40 રથ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. અને એ શરૂઆત પરમ દિવસે એટલે 2 દિવસ પહેલાં એને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. ગઈકાલે પણ એ 40 રથ જુદા જુદા વિસ્તારમાં 2 કલાક એક રથ 2 કલાક 2 કલાક 2 કલાક ને 2 કલાક એમ 4 વખત ઊભું રહે એટલે 8-8 4 જગ્યાને કવર કરી શકાય એવા 40 રથ 160 જગ્યાને કવર કરી શકે તેવી તમામ જગ્યાઓ ઉપર જે જગ્યાએ નાગરિકોને તાવ શરદી ઉધરસ એવી કોઈપણ પ્રાથમિક સારવારની જરૂર હોય તો તેમનું સ્ક્રીનિંગ પણ થાય તેમને દવા પણ આપવામાં આવે. મેયર ફરીથી પહેલાની જેમ ફિલ્ડમાં આવતા થઈ ગયા કહી શકાય છે કે એક જે પ્રકારે પરિસ્થિતિ હવે વણસી રહી છે એનામાં હવે સંગઠન જોડાયું છે. પરિસ્થિતિ વણસી રહી છે એ વસ્તુ ચોક્કસ સાચી છે પણ એ પરિસ્થિતિને સંભાળી લેવાની છે. લોકોનો સાથ સહકારની જરૂર છે અને જ્યારે આ 40 રથ સરકાર દ્વારા લોકોની વપરાશ માટે આપવામાં આવ્યા છે એટલે મેયરના હસ્તે જ એને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. એ રથ કઈ જગ્યાએ જઈને શું કામગીરી કરે છે, લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે કે નહીં, લોકોને કેટલી ફળદાયી નીવડે છે એ બધું ચેક કરવા માટે સામાન્ય નાગરિક તરીકે કે પ્રથમ નાગરિક તરીકે મેયરનું જવું જરૂરી છે. અને એટલા માટે મેયર તમામે તમામ વિસ્તારની જાતે સ્થળ તપાસ કરીને મુલાકાત લેશે કે સરકાર જે છે તે કટિબદ્ધ છે લોકોને સારવાર આપવા માટે અને ખાસ કરીને અત્યારે જે કન્ટેનમેન્ટ વિસ્તાર જે 10 જે ઝોન જે છે રેડ ઝોન તેને ગ્રીન ઝોનમાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને તેમાંનો એક આ પ્રયાસ જે છે ધન્વંતરી અને સંજીવની રથ એટલે કે લોકોએ તેમાં સહકાર આપવાની જરૂર છે અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની વાત જે છે તે પણ અહીંયા ચોક્કસથી લોકોએ ધ્યાન રાખવી પડશે. જો તેમ થશે તો જ કહી શકાશે કે આ પરિસ્થિતિને પહોંચી વળી શકાશે અને રેડ ઝોનને ગ્રીન ઝોનમાં પરિવર્તિત કરી શકાશે. કેમેરામેન સંતોષ વર્મા.